સોમનાથ નજીક સમુદ્ર કિનારે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસતા 101 પરિવારને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડાની ગંભીરતાને લઈને ક્યાંય પણ ખામી ન રહે તે માટે ખાસ કરીને સોમનાથ પ્રભાસપાટણના દરિયા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને શ્રી સોમનાથ ટ્રસ્ટનો સાંસ્કૃતિક ભવનમાં કરવામાં આવ્યા છે। ત્યાં તેઓને સોમનાથ મંદિર દ્વારા રહેવાની તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને બીજી બાજુ ગીર સોમનાથના વેરાવળની સેવા ભાવિકો સામાજિક સંસ્થાઓ પણ સેવા માટે આગળ આવી છે। આજરોજ 150 જેટલા લોકોને દરિયા કિનારેથી સ્થળાંતર કરાયા છે અને ગઈકાલે 2500 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને જ્યાં જરૂર પડે ત્યાં સૂચન આપવામાં આવ્યું। પરેશી જાદવ, ZSTV, ગીર સોમનાથ। જે વાવાઝોડાને લઈને આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા, જે આજે જે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સર્જાઈ છે એ સિસ્ટમને લઈને ગીર સોમનાથ જિલ્લાને તો કીધા સરકારી તંત્ર દ્વારા પણ એલર્ટ કરવામાં આવ્યું છે। નિશાળવાળા વિસ્તારોને પણ ખાલી કરી દેવામાં આવ્યા છે। અત્યારે દરિયો છે, દરિયાની અંદર તો કીટ કરંટ છે જે અત્યારે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। વાવાઝોડાની અસર ગીર સોમનાથના દરિયાકાંઠા વિસ્તારોમાં જોવા મળી રહી છે। વાવાઝોડું પોસી રહ્યું છે અને ધીમે ધારે અત્યારે વરસાદ પણ સાર્વત્રિક વરસાદ પણ જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથના તમામ પંથકની અંદર ધીમે ધારે અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ચૂક્યો છે અને દરિયાની અંદર જે છે એ દરિયો પણ અત્યારે ગાંડોતૂર બની રહ્યો છે અને દરિયો છે અત્યારે મોટા મોજા પણ ઉછળી રહ્યા છે અને મોજાની સાથે અત્યારે નિશાળવાળા વિસ્તારોની અંદર પાણી ઘૂસવાની પણ સંભાવના બની રહી છે। ગીર સોમનાથના તમામ વિસ્તારોને અત્યારે હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે સરકારી તંત્ર દ્વારા।